आ झींझुवाड़ा गामनो गेट छे, तो आ गेटे थी तमे हे ने एंटर थई अने आ तरफ वसरत दादानुं जे मस्तकनी जग्या छे ते जग्याए पण जई शको छो। अने त्यांथी आगळ वसराज बेट जे जग्याए धड़ छे त्यां पण जई शको छो, तो आ ते रस्तो छे। हाय फ्रेंड्स, वेलकम टू न्यू गुजराती व्लॉग। मारू नाम छे महेंद्र अने तमे जोई रह्या छो ट्रावल विथ महेंद्र। तो आपणे वसराज दादाना धड़नी माहिती तो लई लीधी वसराज बेट ऊपर जईने। तो हवे आपणे आव्या छीए वसराज दादाना मस्तकनी जग्याए, જે જગ્યાએ વસરાજ દાદાનું મસ્તક પડ્યું હતું લડતા, તો એ જગ્યા ઉપર આપણે આવ્યા છીએ। તો ચાલો આપણે એ જગ્યાના દર્શન કરીએ, વસરાજ દાદાના મસ્તકની જગ્યા। તો આ છે આપણે મસ્તકની જગ્યાનું મંદિર, તો ચાલો આપણે એ મંદિર તરફ જઈએ। આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કર્યો છે, મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ ગ્રાઉન્ડ છે સરસ મજાનું, અને આ તરફ મંદિર છે જે જગ્યાએ વાછરા દાદાનું મસ્તક પડેલું હતું। તો આપણે તે જગ્યાની મુલાકાત લઈ રહ્યા છીએ, તો ચાલો તમને દર્શન કરાવો। દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવ્યા છે। એ દાદા આ જોઈ લ્યો, આ જગ્યા ઉપર દાદાનું મસ્તક પડેલું હતું, અને થડ છે તે આગળ વછરાજ બેટમાં છે। ચારે બાજુ જોઈ લો, લોકો પણ બેઠા છે બધા। આપણા બાપુ છે, તે બાપુ સાથે થોડી વાતચીત કરીએ અને આપણે જગ્યાના ઇતિહાસ વિશેની માહિતી લઈએ। તો આપણે આવ્યા છીએ વાછરા દાદાની જે મસ્તક છે તે જગ્યા ઉપર, તો એ જગ્યાએ આપણી સાથે બાપુ જોડાયેલા છે, તો આપણે એમની સાથે થોડી વાત કરીએ। અને સૌ પ્રથમ તો આપણે એમનું નામ જાણીએ, દેવરાજ બાપુ બરોબર છે। અને આપણને આ વાછરા દાદાની જે જગ્યા છે એ જગ્યાના ઇતિહાસ વિશેની અમને થોડીક માહિતી આપો। વાછરા દાદાનું મૂળ ગામ મહેસાણા જિલ્લાનું કાલરી ગામ હતું, ત્યાંથી પછી એમના લોલાળા એમના મોસળમાં રહેતા હતા બરાબર, અને પછી કુંવર જાન લઈને જતા હતા, ત્યારે વચ્ચે ચારણની દીકરીનો નેહડો આવ્યો, ત્યારે એમને ત્યાં આગળ ચા પાણી કરવા માટે ત્યાં આગળ વિસામો ખાધો, ત્યાંથી આગળ નીકળ્યા અને કીધું કે બેન તારે કંઈ જરૂર હોય તો કે, તો કે વીરા અત્યારે નહીં, એનો સમય આવશે ત્યારે હું કે માગી। પછી ચોરીના ફેરા ચડ્યા, ત્રણ ફેરા ફેર્યા, ચોથા ફેરે દેવલબાએ કીધું કે વીરા મારી ગાયો લૂંટારા વાળી ગયા છે બરાબર। પછી એને કીધું હતું કે એની પત્નીને કે જોવાય તો રાહ જોજે, હું ધર્મ નહીં ચૂકું। પછી ગાયોની વારે ચડ્યા, બધી ગાયો આવી ગઈ પણ એક વેગળ ગાય નહોતી આવી, ત્યારે દેવલબાએ દુઓ ગાયો હતો કે ખાંડુઆયું ખાખરે ને ધણાયું ધણ હેર, જેની દૂધળીએ મારે દીવા બરે એ મારી વેગળ નો આવી વાછરા, કે મારી વેગળ તો આવી નહીં, કે એને 40 લિટર દૂધની ગાય હતી। પછી ત્યાંથી લડતા લડતા દાદા અહીંયા આગળ આવ્યા, આ વસ્તા વછરાજપુરાની ધરતી ઉપર એમનું મસ્તક પડ્યું, અહીંયા આગળ ઇતિહાસ વૃક્ષ છે જે રખડી કહેવાય છે, એના પાન ખાવાથી સાપ બિછીયળ કયું કૂતરું શરદી ખાંસી તાવ એ બધું મુક્ત થઈ જાય છે। અને ત્યારે 8 દિવસ ને 8 રાત્રિ યુદ્ધ ચાલ્યું હતું, ત્યારે એમની બેનને એવું કીધું હતું
કે જ્યાં સુધી મસ્તક જમીન ઉપર નહીં પડે ને ત્યાં સુધી હું સજીવન થઈશ. બરાબર. આઠમી રાત્રિએ મસ્તક ધરા ઉપર પડ્યું ત્યારે એમને પાણી પીવડાવવા માટે દેવલબાએ જે યમુનાજી પ્રગટ કર્યા હતા અહીંથી 30 કિલોમીટર પાટડી સુધી કે આટલું મીઠું પાણી નથી જે અહીંયા આગળ દેવલબેને ભીડો ગયો હતો ને એ પાણી અહીંયા આગળ છે. મસ્તકની જગ્યા છે અહીંયા આગળથી પછી ધડ લડતું લડતું જે બછરા બેટ રણમાં ગયું રણમાં જઈને એ લૂંટારાઓએ ઘડીનો દોરો ઉપયોગ કર્યો જેના શરીરને લોહીને ઠંડુ પાડવા માટે થઈને તો અત્યારની હાલની અંદર સોલંકી કુળના કોઈ કપડાને ઘડી નહીં કરતા ઘડીનો દોરો નહીં પહેરતા અને સોલંકીના જે પૂરા પૂરા કહેવાય વચરાજ સોલંકી બૈરાઓ કોઈ હોવું હોય દીકરીઓ જઈ શકે અંદર હોવું હોય એ કોઈ આજથી આજ સુધી મંદિરમાં કોઈ નહીં જતું બહારથી દર્શન કરે. આપણે ગાયું છે અહીંયા બરોબર છે એમના વિશે પણ થોડી માહિતી. ગાયો આપણે અહીંયા આગળ છે 25-30 જેવી ગાયો અને અહીંયા આગળ આપણે ટ્રસ્ટમાં નથી આ 2-3 ગામવાળા દેખરેખ રાખે છે અમુક ચાર દાનમાં આવે અમુક વેચાતી મંગાવી પડે આ રીતના મારો નાથ કરાવે અને હું સેવા કરું છું બાકી મારામાં કોઈને ચાની રકાબી પીવડાવવાની તાકાત હા એ તો એ કરાવે મારામાં તાકાત નથી. બરોબર છે. આપણી સાથે દર્શનાર્થીઓ કેટલા બધા જોડાયેલા છે તો આપણે એમની સાથે પણ વાતચીત કરી કે જે લોકો અહીંયા દર્શન કરવા આવ્યા તો એને કેવી અનુભૂતિ થઈ કેવો અનુભવ થયો એમના વિશે વાતચીત કરી તો ચાલો આપણે વાતચીત. નામ તમારું? નવીનભાઈ. નવીનભાઈ, નવીનભાઈ કયું ગામ? વનાડિયા. વનાડિયા. ક્યારે અહીંયા આવવા માટે નીકળ્યા? તો સવારે 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 8 વાગે. બરોબર. શું કેવો અનુભવ રહ્યો યાત્રાનો? યાત્રાના મજા જ આવે ને એમને જઈ ગયા બાપાની જઈ ગયા. બરોબર છે. અને બીજું શું કેવું લાગ્યું ચારે બાજુ રણનો વિસ્તાર? રણનો વિસ્તાર આનંદ જ આવે. આનંદ આવ્યો ને. હા, બીજું કઈ તમને રણનો જેવો આનંદ આવે? રસ્તા આનંદ જ આવે. ભાઈ આપણી સાથે છે એમની સાથે બાપાને જાણ કહેવાય માં મોજ જ હોય. મોજ હોય ને. મોજે મોજ બાપાને પણ કહેવાય પણ શું ઉપાધિ હોય. હા, શું અનુભવ જણાવો તમે. મોજે મોજ નો અનુભવ. ખાવા પીવામાં ઢોલી નો અવાજ આવે અહીંયા તમે આમ રાખો ને એનો અવાજ આવે એથી તો પછી કેવું વિષય કહેવાય. હા બરોબર છે. માળા ખાય છે કોઈને કુદરતે દીધું હોય તો આ દઈ જજો. બરોબર છે. બરોબર. બરોબર. બાકી તો એની દયા છે નહીં તો હાલું જ આવવાનું. વીરાભાઈ ને. બરોબર. વીરાભાઈ બહુ મસ્તી ની વાત કરી. બરોબર છે. અને આપણે જે આપણે તમે અત્યારે રાત રોકાણ હતા કે રાત સવારે જ આવ્યા હતા? બરોબર છે. બરોબર છે. હવે પાછું નીકળી જવાનું. બરોબર. સરસ. લીઓ આપણે બાપુ સાથે વાત કરી બધા જે લોકો યાત્રાળુ આવ્યા હતા એમની સાથે વાત કરી. હવે વધારાની કોઈ પણ જાતનો તમે લોકોને બાપુ સંદેશ દેવા માગતા હોય તો વાત કરી શકો. સંદેશમાં તો જો એવું છે કે જે થાય એ પુણ્ય કરવું જોઈએ મારો નાથ એમ કહે છે. બરાબર. બરાબર. તમારી જોડે છે તો 5-25 ગમે ત્યાં કોઈને ટેકો કરો. પેલા મંદિરે કરો, આ મંદિરે કરી શકો. જે મંદિર છે એ ટ્રસ્ટમાં છે અને આ રહ્યું એ ટ્રસ્ટમાં નથી. અહીંયા આગળ કોઈ પબ્લિક કોઈ ભક્તો 5-25 આપે એનામાંથી રોટલો ચાલે, ચા પાણી ચાલે છે અને ગાયોનું બી મારો નાથ પૂરું કરી નાખે છે. એમાંથી પબ્લિકને મારો એક જ સંદેશ કે અહીંયા આગળ બી આવો, 5-25 જે દાન પુણ્ય કરો તો આ જગ્યાનો બી વિકાસ થાય. બરાબર. બસ હું તો એ જ પ્રાર્થના કરું બધાને. બીજું તો બરાબર છે. તો તમે ત્યાં કણે આવો તો આ જગ્યા આવવાનું અચૂક ભૂલશો નહીં અને આ જગ્યાનો પણ તમે લાવો લ્યો અને આ જગ્યાનું મહત્ત્વ પણ સમજો. બસ એ જ અમે બધાને કહેવા માગીએ છીએ કે વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.